શિશુ ગરબા મહોત્સવ ઝાંસી કી રાણી મેદાન સુભાનપુરા ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી। ગરબા મહોત્સવના પ્રથમ દિવસે ગરબા નિહાળવા અને માતાજીનું દર્શન કરવા ભારત સરકાર મંત્રી ડોક્ટર એસપી સિંહ બધેલ, ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર શ્રી રંગરાજે સાયરે તેમજ શિશુ ગરબા મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ અબ્દુલ ચાચા અને ગોલી પણ પધાર્યા હતા। चलो बेटा आगे लम्बा मुझे, हाँ चलो। समग्र वडोदरा शहर संस्कारी नगरी अने आजे तो तमे जो उत्सव नगरी गणपति पछी हवे नवरात्रि, आज नवरात्रिनो पहेलो दिवस हतो, मने एवुं लागतुं नहोतुं के आजे पहेलो दिवस। शिशु गरबा महोत्सव 2022 अने एमां पण ज्यारे दीकरीओ सेलिब्रिटी साथे डिग्निटी साथे आजे वडोदरा शहेरनी अंदर तमे समामे तमाम अमारा संस्कारी नगरीना सौ लोकोने आजे नवरात्रिनी खूब खूब शुभेच्छा। साथे साथे तमे जुओ छो कि शिशु गरबा महोत्सव ने अंदर दर वक्ते कई अलग अलग आज अमरा शिशु गरबा नी अंदर सेलिब्रिटी नी अंदर तमे जुओ के उल्टा चश्माना तारक मेहता ना अब्दुल उर्फे शरद साथे साथे गोली के जे अति प्रिय पात्र हतुं ए पण अहींया गरबे आईने घूमे। वडोदरा शहेरना अमरा अध्यक्ष श्री विजय भाई साथे साथे केन्द्रना मिनिस्टर लो एंड मिनिस्टर अमरा एसएन सेगल साहेब पण एमने पण वंदन करू छू के ए पण आटला अति व्यस्तमां पण અહીં આવીને લોકોની સાથે માની આરતી કરી અને સૌ લોકોને આશીર્વાદ આપ્યા। સાથે સાથે હું ગોલી અને અબ્દુલ જે શરદ અમારા બધા જ ગરબાઓની અંદર મારા અમારા ગોપાલભાઈના અને સંજયભાઈના અમૃતનગરના ગરબા એ સમસ્ત હાઉસિંગ બોર્ડના ગરબા થાય છે ત્યાં ગાડી પણ આજે બધાને જઈને બધાને આનંદ કરાવ્યો। અમારા સૌરભ પાર્કના જે આઈપીએલના તમામ છે ત્યાં પણ ગરબામાં આનંદ કરાવડાયો। સાથે સાથે રેસકોર્સના અમારા શિશુ જેવા નાના છોકરાઓના ગરબા ત્યાં પણ એમને બધાને આનંદ કરાયો તમે અને સાથે સાથે અમારા લાલાભાઈના હરિઓમ નગરના ગરબા ત્યાં પણ એમને ખૂબ આનંદ કરાયો। તો આ સમગ્ર જગ્યા પર આજે નવરાત્રિનો પહેલા જ દિવસે છોકરીઓને એટલો બધો મોટિવેશન મળ્યું છે અને એટલો બધો પાવર આવ્યો છે કે પહેલા જ દિવસે આખા વડોદરા શહેરની અંદર અને સૌથી વધારે આજે પશ્ચિમ વિસ્તારની અંદર સૌ દીકરાઓ અને દીકરીઓ, કારણ કે આ એક એવો ગરબો છે જ્યાં સુરક્ષિત રીતે તમે જુઓ છો, સીસીટીવી કેમેરા હશે, ઇન્સ્યોરન્સ હશે, ફૂડ હશે, મ્યુઝિકલ રિધમ હશે, સેલ્ફી હશે, મોટી પાર્કિંગની વ્યવસ્થા હશે, ડિગ્નિટી હશે, સેલિબ્રિટી હશે અને સૌથી વધારે કે મા બાપ પોતાની દીકરીઓને સૌથી સુરક્ષિત સેન્ટ્રલમાં ઝાંસીની રાણીની જેમ અમારી દીકરીઓ આ ગરબાની અંદર એટલી જોરથી જ ઘૂમી એટલી કે બે વર્ષના જે કોરોનાની અંદર જે રીતના લોકો ઘરમાં હતા આજે એટલા બધા લોકો અતિ ખુશીથી આજે હતા। તમામે તમામ અમારા સ્પોન્સરોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે, સિક્યુરિટી રિધમ અને સૌથી વધારે કે એ મા બાપનો કે જેમની પોતાની દીકરી અમારા ત્યાં આગળ ગરબા માટે મોકલી, એમને ખબર છે આ એક સુરક્ષિત જગ્યા છે। વડોદરા શહેરના તમામે તમામ ગરબાઓને આયોજકોને પણ હું વંદન કરું છું કે આપણી દીકરી આપણા ઘર પાસે સુરક્ષિત રીતે અને અતિ ભવ્યમાં ભવ્ય આનંદ લે અને આજના દિવસે મારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશનની ટીમને, સમગ્ર અમારા સ્ટાફને કે દરેક લોકોને આ ઝૂમવા માટે રમવા માટે છેલ્લા એક એક મહિનાથી તંતોડ મહેનત કરતા હતા એના પરિણામ સ્વરૂપે અને આજુબાજુની સોસાયટીના લોકો કે આ ગરબાને ખૂબ પ્રોત્સાહિત કરી અને એ લોકોના ઇન્વોલ્વમેન્ટના લીધે આવા ગરબાઓ ખૂબ સારી રીતે અને ઉત્સાહભેર ઉજવાય છે। ફરી એકવાર વડોદરા શહેરના પોલીસ કમિશનર, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ, વડોદરા શહેરના મેયર સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું।